नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान भाग 2 प्रकरण 11 जल संसाधन। विद्यार्थी मित्रों, प्रकरण 11 ना भाग 1 ની અંદર આપણે વાત કરી હતી વૃષ્ટિય જળ, પુષ્ટિય જળ, ભૂમિગત જળ, સાથે સાથે ભારતના જળ સંસાધનો અને તેના ઉપયોગો અને બહુહેતુક યોજનાઓ આ વિશે આપણે ચર્ચા કરી હતી। આજે આપણે આગળ વાત કરીએ કે ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે, તે કઈ કઈ મુખ્ય નદીઓ પર બંધેલી છે, તેના લાભવંતિત રાજ્યોના નામ વગેરેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ અને તે કઈ કઈ નદીઓ પર બાંધેલી છે એના રાજ્યો અને એના વિશેની આપણે ચર્ચા કરીએ। આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ કે ભારતની અંદર ઉત્તર ભારતની અંદર જે સતલુજ નદી છે, સતલુજ નદી ઉપર ભાખડા નાંગલ બંધ બાંધવામાં આવેલો છે। ભાખડા નાંગલ બંધ એના લાભવંતિત રાજ્ય પંજાબ, હરિયાણા અને રાજસ્થાન છે। પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ રાજ્યોની અંદર એનો લાભ મળે છે। બીજી છે કોસી યોજના, જે બિહારની અંદર આવેલી છે, એનો લાભ પણ બિહારને મળે છે અને આ યોજનાની મુખ્ય નદી કોસી છે। ત્રીજી વાત કરીએ તો દામોદર ખીણ યોજના, જેનો લાભ ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજ્યોને પ્રાપ્ત થાય છે। આગળ વાત કરીએ તો હીરાકુંડ મહાનદી પરની યોજના, હીરાકુંડ યોજના, જેનો લાભ ઓરિસ્સા રાજ્યને પ્રાપ્ત થાય છે। આગળ વાત કરીએ તો નાગાર્જુન સાગર યોજના, જે કૃષ્ણા નદી પર આવેલી છે। નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી પર આવેલી છે, જેનો લાભ કાવેરી નદી પર, કૃષ્ણા નદી, આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ રાજ્યોને એનો લાભ મળે છે। આગળ વાત કરીએ તો કૃષ્ણરાજ સાગર યોજના, જે દક્ષિણ ભારતની આ કાવેરી નદી પર આવેલી યોજના છે, જેનો લાભ કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને પ્રાપ્ત થાય છે। આગળ વાત કરીએ તો તુંગભદ્રા યોજના, તુંગભદ્રા યોજના એ તુંગભદ્રા નદી પર આવેલી યોજના છે। આ રાજ્યનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશને થાય છે। કર્ણાટક અને આંધ્રપ્રદેશને આ રાજ્યનો લાભ થાય છે। આપણા ગુજરાતની વાત કરીએ તો નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલી, નવાગામ પાસે બાંધવામાં આવેલી યોજના સરદાર સરોવર ખીણ યોજના, જેનો લાભ મેળવતા રાજ્યો છે મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, એના લાભવંતિત રાજ્યો ગણાવી શકાય। મહીસાગર નદી ઉપર બાંધવામાં આવેલી, મહી નદી ઉપર બાંધવામાં આવેલી યોજના એ કડાણા અને વણાકબોરી યોજના છે, જેનો લાભ ગુજરાત રાજ્યને પ્રાપ્ત થાય છે। ઉકાઈ અને કાકરાપાર યોજના જે યોજનાનો લાભ એ ગુજરાત રાજ્યને થાય છે, જે તાપી નદી ઉપર આવેલી આ યોજના છે। અને ગુજરાતની છેલ્લી યોજનાની વાત કરીએ તો સાબરમતી નદી ઉપર આવેલી ધરો યોજના, જેનો લાભ ગુજરાતને પ્રાપ્ત થાય છે। આમ આપણને આ રાજ્યો અને બહુહેતુક યોજનાઓ આમ બે ગુણો અને નકશાની વિગતની અંદર પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછી શકે છે। આપણે જોઈ શકીએ છીએ ભાખડા નાંગલ યોજના, સતલુજ નદી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જેના લાભવંતિત રાજ્યો છે। ઝડપથી જોઈએ જરા કોસી યોજના, કોસી નદી લાભવંતિત રાજ્ય બિહાર છે। દાબોદર ખીણ યોજના, દામોદર નદી પર ઝારખંડ, પશ્ચિમ બંગાળ એના રાજ્યો છે। હીરાકુંડ યોજના, મહાનદી ઉપર ઓડિશાને લાભ મળે છે। ચંબલ ખીણ યોજના, ચંબલ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં એને લાભ મળે છે। નાગાર્જુન સાગર, કૃષ્ણા નદી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કૃષ્ણરાજસાગર, કાવેરી, કર્ણાટક, તમિલનાડુ, તુંગભદ્રા નદી પર કર્ણાટક, આંધ્રપ્રદેશ, નર્મદા ખીણ, સરદાર સરોવર યોજના, નર્મદા, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનને એનો લાભ મળે છે। કડાણા વણાકબોરી યોજના, મહીસાગર નદી ઉપર ગુજરાત રાજ્યને લાભ મળે છે। ઉકાઈ અને કાકરાપાર યોજના, તાપી નદી પર ગુજરાત રાજ્યને લાભ મળે છે। ધરો યોજના, સાબરમતી નદી, ગુજરાત રાજ્યને લાભ મળે છે। તો આ રીતને વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો એની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય, સાથે સાથે નકશાની વિગતમાં સંજ્ઞા સૂચિ સાથે પણ આ પ્રશ્નને આપણે પૂર્ણ કરી શકીએ છીએ। તો ભારતના આ રાજ્યો
ની વાત કરી અને લાભ મળતા બોહિતુક યોજનાઓ અને એની મુખ્ય નદીઓ અને લાભવંતિત રાજ્યોની આપણે ચર્ચા કરી. આગળ આપણે ચર્ચા કરીએ કે સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે નોંધ લખો. બે ગુણનો પ્રશ્ન પૂછે કે ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે નોંધ લખો. તો ભારતની અંદર આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરના દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો જોવા મળે છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. અહીંયા વૈકલ્પિક પ્રશ્ન પૂછાય કે સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ કેટલા ગણું વધ્યું, તો 4 ગણું એનો જવાબ આવશે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જેનો સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% જેટલો ગણાવી શકાય. ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ ક્ષેત્ર અસમાન જોવા મળે છે. આપણે નકશા દ્વારા જોડી વિગતો જોઈએ તો એની અંદર ટકાવારીને બધું આપેલું છે કે આંધ્રપ્રદેશ અને તટીય જિલ્લાઓની અંદર મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પશ્ચિમ પ્રદેશના સઘન સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. એટલે કે 75.1% અને તેથી વધુ જે લીલો કલર દર્શાવે છે ત્યાં આગળ વધારે સઘન સિંચાઈ કરવામાં આવે છે. અને આમ ભારતની અંદર મિઝોરમની અંદર સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતરના વિસ્તારના માત્ર 7.3% છે. જે મિઝોરમ છે ત્યાં આગળ જે એકદમ આછો, જે 25.0% ઓછું છે તે વિસ્તારની અંદર આછો લીલો કલર દેખાય છે. એ ભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ વિસ્તાર ઓછો છે. તો આમ આપણે આ વિસ્તારની અંદર કુલ સિંચાઈ ક્ષેત્ર ઘણું ઓછું જોવા મળે છે. કુલ સિંચાઈ ક્ષેત્રના પ્રમાણમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન જોવા મળે છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40% વિસ્તાર સિંચાઈ હેઠળ છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, મણિપુર વાવેતર ક્ષેત્રના 40% કરતાં વધુ વિસ્તાર જોવા મળે છે, જે આપણે આ ભાગની અંદર જોઈ શકીએ છીએ નકશાની અંદર, કે જેની અંદર ભૂરો કલર છે તે દર્શાવે છે. ભૂરો અને લીલો કલર છે બંને એ વધુ સિંચાઈ ક્ષેત્ર દર્શાવે છે. આમ ભારતની અંદર સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન રીતે થયેલું જોવા મળે છે. આગળ પ્રશ્ન 2 ગુણનો કે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકે કે ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો. તો ભારતની અંદર જળસંકટ, જળ એ જીવન છે, અને આપણે જળનો વ્યવસ્થિત ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યની અંદર આપણને જળસંકટ સર્જાવાના ઘણા સંજોગો ઊભા થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. ભારતમાં કેટલાય ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળસંકટ સર્જાયું છે. ભૌગોલિક, કુદરતી રીતે અને આપણી માનવીય પ્રવૃત્તિને કારણે. પાણી પુરવઠાનો મુખ્ય આધાર આપણો શું છે? વરસાદ છે, જે ઘણા વિસ્તારોની અંદર અનિયમિત અને અનિશ્ચિત જોવા મળતો હોય છે. એના કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોની અંદર વારંવાર પાણીની તંગી સર્જાય છે. જ્યાં આગળ સિંચાઈની યોજનાઓ નથી, નદીઓ પર બંધ બાંધેલા નથી, શુષ્ક વિસ્તારો છે, તેવા વિસ્તારોની અંદર આ જળસંકટ સર્જાવાના મુખ્ય કારણો હોઈ શકે છે. જ્યાં આગળ સિંચાઈ વધુ થાય છે, ખેતી પાકો લેવા માટે અને ઉદ્યોગો માટે પાણીનો વપરાશ વધે છે અને પાણીનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે, તેવા સંજોગોમાં જળસંકટ સર્જાવાના સંજોગો વધુ ઊભા થઈ શકે છે. પશ્ચિમી રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા સર્જાયેલી જોવા મળે છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. આપણા દેશની વસ્તી જ હાલની ગણતરી કરીએ તો 135 કરોડ ઉપર થઈ ગયેલી છે. એટલે કે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકની વધતી જતી માંગને કારણે, વધતું જતું શહેરીકરણ અને લોકોને ઊંચી રહી જયેલા જીવનધોરણને કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહેલો જોવા મળતો હોય છે. આને કારણે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આપણે વિચારીએ કે એક માણસને સવારથી સાંજ સુધીમાં કેટલા પાણીની જરૂર પડે. તમે જાતે જ કેલ્ક્યુલેશન કરી શકો છો કે સવારથી સૂતા સુધી આપણે કેટલું પાણીનો વપરાશ કરીએ છીએ. સાથે સાથે અન્ય ઉપયોગોની અંદર પણ, કે ખેતી માટે, કપડાં ધોવા માટે વગેરે માટે પણ કેટલું પાણી આપણે વપરાશ કરીએ છીએ અને આપણી પાસે સ્ત્રોત કેટલો છે એ પણ આપણે ચેક કરવું જરૂરી છે.
આજે પણ ભારતમાં 8% શહેરો અને લગભગ 50% ગામડાઓમાં પીવાલાયક પાણીની અછત જોવા મળે છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાત પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહેલું. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ અને ભૂમિગત જળના જથ્થામાં પણ ઘણો મોટો ઘટાડો થતો ગયો. એનું કારણ છે કે વર્ષની અંદર 2-3 વખત પાક લેવામાં આવે છે અને પાકને વધારે પાણીની જરૂર પડે છે અને પાક કૂવાઓ દ્વારા વધુ સિંચાઈ કરવામાં આવે છે, એટલે ભૂમિના પેટાની અંદર રહેલું પાણી એની અંદર ઝડપથી ઘટાડો થતો જોવા મળે છે. આ ઉપરાંત આપણી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મિલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયેલું છે, કારણ કે ઠેર ઠેર આપણે પ્રદૂષણ ઉદ્યોગો થકી પ્રદૂષણ ફેલાય છે. રોડ રસ્તા ઉપર કચરો ફેંકીને પાણીને એ અંતે પાણીમાં ભળી જાય છે અને પાણી ગંદુ થાય છે, એટલે કે શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમના મિલિન જળથી ઉદ્યોગોમાંથી છોડવામાં આવતું પાણી અંતે નદીમાં કે નાળાઓ દ્વારા નદીમાં પ્રસારિત થાય છે અને અંતે પાણી ગંદુ થાય છે. આગળ વાત કરીએ તો કે જળ સંસાધનોના જાળવણી માટેના ઉપાયો જણાવો. 2 ગુણનો પ્રશ્ન છે કે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો કયા કયા છે. તો જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સૌથી પહેલી આવશ્યકતા છે, એટલે કે આપણે વિચારીને પાણીનો ઉપયોગ કરવો જોઈએ. બીજી જરૂરિયાત જળસંચયની છે. જળસંચયન માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, વધારાના જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થળાંતર કરીને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર કરવામાં આવે છે. જેમ કે આપણે નર્મદા નદીમાંથી નીકળેલી નર્મદા નહેર દ્વારા અન્ય આવતી વચ્ચે નદીઓ જે સૂકી નદીઓ છે એ સૂકી નદીઓને અંદર પાણી ઠાલવવામાં આવે છે, જેને કારણે એ નદીને પુનઃજીવિત કરવામાં આવે છે અને એ નદી દ્વારા ભૂમિગત જળની અંદર પણ વધારો કરવામાં આવતો હોય છે. એટલે એક નદી બેસિનને બીજી નદી બેસિન સાથેનું જોડાણ કરવું, જેના કારણે ભૂમિગત જળમાં અંદર વધારો થાય છે. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના ઘણા બધા વિસ્તારો માટે તે ન્યાયની ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેનો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતા જળાશયોનું નિર્માણ અટકી ન પડે. જળ સંસાધનોની જાળવણી માટે જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ અને વૃષ્ટિ જળ સંચયન બહુ અગત્યના ઉપાયો ગણાવી શકાય છે. આમ જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો આપણે ઘણા બધા જોઈ શકીએ છીએ. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસની સમજૂતી આપો. 2 ગુણનો પ્રશ્ન પૂછી શકે કે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસની સમજૂતી આપો. તો જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે. નદી બેસિન એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો એની શાખા બેસિન વિસ્તાર જ છે. વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે નદી જ્યાં ઝરણા વરસાદ પડે છે પર્વતો ઉપર અને પર્વતો ઉપરથી એ ઝરણા રૂપે વહીને આગળ જાય છે અને એમ અનેક પર્વતો પર કે અનેક વિસ્તારોની અંદર પાણી પડે છે અને ધીમે ધીમે 1 શાખા 2 શાખા 3 શાખા એમ અનેક શાખાઓ ભેગી થઈને એક નદી ક્ષેત્ર બનાવે છે અને છેવટે એક મોટી નદીને મળી જાય છે. જેમ કે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી ગંગા નદી અને તેની બેસિન વિસ્તાર અને છેલ્લે ગંગા સમુદ્રની અંદર મળી જાય છે. પુષ્કળ પ્રમાણમાં પાણી વહીને સમુદ્રની અંદર ચાલ્યું જાય છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્ર તથા વિકાસનો અભિગમ છે, જેમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળસંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, હોર્ટિકલ્ચર, ગોચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધિત કાર્યક્રમોનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ભેજ સંરક્ષણ કરવું, જળસંચયન કરવું, વૃક્ષારોપણ કરવું, વનીકરણ કરવું, હોર્ટિકલ્ચર, ગૌચર વિકાસ, સામુદાયિક ભૂમિ સંસાધનનો ઉત્થાન સંબંધિત કાર્યક્રમો એની અંદર સમાવવામાં આવ્યા છે. આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખવાની હોય છે. આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર પડતી હોય છે. આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી બધી યોજનાઓ એને માટે હાથ ધરેલી જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી કે ભારતની બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે અને એની મુખ્ય નદીઓ અને એના લાભ મળતા રાજ્યો, સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, સાથે સાથે ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો,
જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો, જળ પ્લાવિક ક્ષેત્ર વિકાસ અને એના વિશેની માહિતી આપણે જોઈ. આગળ આપણે વાત કરીશું ભાગ 3ની અંદર વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી અને જળ વ્યવસ્થાપન માટેના મુદ્દાઓ એ આપણે ભાગ 3ની અંદર જોઈશું. જય હિન્દ, જય ભારત.